वलसाड जिल्लानी आलोक कंपनीना कामदारोए हवे न्याय माटे कलेक्टरना द्वार खखड़ाव्या छे अने मदद माटे मांग करी छे। लॉकडाउन दरमियान नौकरी पर हाजर न थई शकनारा कामदारों ने अचानक छूटा करी देवाता मामलो कलेक्टर कचेरीए पहोंच्यो छे। अगाउ आ कामदारों ने लॉकडाउन दरमियाननो पगार न मळता तेमणे होबाळो कर्यो हतो। लॉकडाउन वच्चे अनेक कंपनीना कामदारोनी हालत कफोड़ी थई छे, कारण के कंपनीए पगार आपवानुं छोड़ीने कामदारोने अनराधार छोड़ी दीधा छे। तेवा समये कामदारोने मुश्केली पड़ी रही छे। एवी ज एक आलोक कंपनीना कामदारो पण के जेमने पगार आपवानुं तो दूर पण नौकरी परथी काढी मुकता, हवे आ कामदारो कलेक्टरना शरणे आव्या छे। आपणे जाणीशुं तेमनी पासेथी के कई रीते कंपनी जोड़े वर्तन रह्युं, कंपनीए कई रीते तेमना जोड़े वर्तन कर्युं। आपनुं नाम? वनिताबेन। वनिताबेन, शुं कंपनीए शुं जवाब आप्यो? કંપનીએ અમને એવો જવાબ આપ્યો કે લોકડાઉન દરમિયાન અમને આ પગારની અમે માંગ કરી તો અમને પગાર આપવાની ચોખ્ખી ના પાડી દીધી। અમે અમારા એચઓડીને અમારા મેન હેડને બંનેની સલાહ લીધી, કેટલા દિવસ અમે એ લોકોને બતાવ્યું જણાવ્યું કે અમને તમે પગાર આપવાના આપવાના, એ લોકોએ ના પાડી ના પાડી। આખરે છેલ્લે અમે એ લોકોને આ બહાર નીકળવાનું એ લોકોને પૂછીને જ ડિસાઈડ કર્યું કે સર શું કરીએ અમે, કે અમને અમારો પગાર મળે। તો એ લોકોએ કીધું કે તમને તમારો પગાર નહીં મળે, તમારે કોઈની બી જેની બી હેલ્પ લેવો હોય તેની હેલ્પ લેવો, એટલે અમે આ સરકાર પાસે આવ્યા છે કે હવે અમારી સરકાર હેલ્પ કરે કે અમને પગાર આપે જે કરે તે। પણ આ કંપનીવાળાએ અમે અમારે કંપનીમાં ગયા તો અમારે મારો ગેટ લોક બંધ કરી દીધો, અમને કહે કે અચાનક જ હવે આવ્યું તો કોઈ કોન્ટ્રાક્ટ બંધ કરી શકે। આ ભાઈ અમારો કોન્ટ્રાક્ટર અમને એમ કહે આજ કાલે કે મારે કોન્ટ્રાક્ટ જ નથી ચલાવવું, કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો, તમને બે દિવસનો પગાર મળી જશે ને તમે જાઓ, આવી રીતે અમને ગેટની બહાર કરી દીધા। એટલે કે લોકડાઉન દરમિયાન લોકોના પાસે પૈસા પણ ખૂટી ગયા હતા અને ખાસ કરીને જે આ કામદારો છે તે હવે મુશ્કેલીમાં મુકાયા છે। બેન, તમને ઘર ચલાવવામાં કેવી પરિસ્થિતિ? ઘર ચલાવવામાં બે અમને બહુ તકલીફ પડે, છોકરાની ફી ભરવાની ને બધું જ રીતના તકલીફ પડે। હવે અમને અમારા કોન્ટ્રાક્ટરે ના પાડી દીધી કે તમે કાલથી સોમવારે અમારો ગેસ બંધ કરી દીધો ને પગાર બી આપવા ના પાડી છે, તો પૈસાની તકલીફ પડે। ને કોન્ટ્રાક્ટરે અમને જણાવ્યું પણ નથી કે એક મહિના પહેલાં નોટિસ આપવી જોઈએ કે અમારું કોન્ટ્રાક્ટ અમારું હવે પૂરું થઈ ગયું છે, બંધ થઈ જવાનું છે, તેવું પણ નથી કર્યું। અચાનક કોન્ટ્રાક્ટ બંધ કરી દીધું છે ને લોકડાઉન ચાલે, લોકડાઉનમાં બીજી જગ્યાએ પણ નોકરી નથી મળતી અમને, તો અમે હવે ક્યાં જઈએ? નોકરીના મજૂરી બી મજૂરી ઘર મજૂરી બી નથી મળતી। અંદાજિત કેટલા કામદારો છે બેન? 54 જેટલા છે અમે। એટલે કે 54 જેટલા કામદારોને એકાએક કંપનીએ કાઢી મૂકતા હવે આ કામદારોની હાલત કફોડી થઈ છે। તેઓ આશ રાખીને બેઠા છે કે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા સમાહર્તા તેમના વારે આવે અને કોઈક તેમનું કંપનીના વચ્ચે અને તેમના મીડિયેટર બનીને સોલ્યુશન કાઢી આપે। સચિન કુલકર્ણી, TV9, વલસાડ.